નમસ્કાર એસએનપી ન્યૂઝ માં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ગાંધી આશ્રમ બચાવો નીકળેલી સંદેશ યાત્રા ભરૂચમાં પહોંચી। વિવિધ ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થઈ અમદાવાદ ખાતે સમાપન થશે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ખરાબ રસ્તાઓ મુદ્દે મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી। અંકલેશ્વરના જીતાલી ગામે તસ્કરોએ ધોળા દિવસે મકાનને નિશાન બનાવ્યું। મકાનમાં રહેતી મહિલા બાળકને સામે ઘર મૂકવા જતા તેના ઘરમાં તસ્કરો ત્રાટક્યા। માંડો પોલીસ મથકે રંગ ઇન પાર્ટી પ્લોટ આપના સુખ સંગી પાઓ। હવે રંગ ઇન પાર્ટી પ્લોટ ને શાંત અમારી સુવિધાઓમાં 1500 થી 2000 માણસોને સમાવેશ કરતો વિશાળ પાર્ટી પ્લોટ, મનમોહક મંડપ ડેકોરેશન, કેટરિંગ સર્વિસ, વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી, તદુપરાંત વરવધુને તૈયાર થવા માટે એસી રૂમની ખાસ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા જેવી બીજી ઘણી સુવિધાઓથી સજ્જ રંગીન પાર્ટી પ્લોટ। તો આજે જ આપના શુભ પ્રસંગોની દરેક ચિંતા કે મૂંઝવણ અમોને સોંપી નિશ્ચિત બનો। સ્થળ રંગીન પાર્ટી પ્લોટ, હોટલ રંગીન પાછળ, એબીસી ચોકડી બ્રિજ નજીક, બોલાવો ભરૂચ। ફોન નંબર 2271103 227104। શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર। પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ। આવો, ખાવ અને ખવડાવો। અમારી બીજી શાખા તવરા રોડ ઉપર। આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ। ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા એચઆર કોન્ફરન્સ યોજાતી। ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે ભરૂચ ખાતે બીજી એચઆર કોન્કલેવ 2021 નું આયોજન 22મી ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું। આ કોન્કલેવનું ઉદ્ઘાટન જાણીતી આંતરરાષ્ટ્રીય કંપની હોબેક કલરના મેનેજિંગ ડિરેક્ટર રવિ કપૂરે કરતા જણાવ્યું હતું કે કોન્કલેવનો થીમ રીઇમેજિંગ એચઆર એ વર્તમાન સમયમાં એક મહત્વનો વિષય છે। તમામ વૈશ્વિક સ્તરની કંપનીઓની આ દિશામાં ગંભીરતાથી વિચારી રહી છે। તેમણે ઉમેર્યું હતું કે કંપની પોતાના માણસોને ગુણવત્તા સાથે શ્રેષ્ઠતમ જીવનશૈલી માટેનું વાતાવરણ ઊભું કરી શકે તે માટે કંપનીઓનું ભવિષ્ય લાંબા ગાળાનું હોય છે। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જમશેદપુર એક્સપ્રેસ LRIના પ્રોફેસર પ્રદીપ કુમાર પાધીએ જણાવ્યું હતું કે હ્યુમન રિસોર્સિસ વિભાગ સાથે સંકળાયેલા તમામ લોકો કંપનીમાં વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેથી નવી બદલાઈ રહેલી વૈશ્વિક પરિસ્થિતિઓના સંદર્ભમાં રીમેજિંગ એચઆર એ મહત્વનું બની જાય છે। આ પ્રસંગે સ્વીડનની જાણીતી પોસ્ટરોપ ગ્રુપના ડાયરેક્ટર માઇકેલ ગેલિનીએ જણાવ્યું હતું, આખરે ટેકનોલોજી એ માનવ દ્વારા સંચાલિત છે, તેથી હ્યુમન રિસોર્સનું મહત્વ અનેક ગણું રહેલું છે। કંપનીઓએ શ્રેષ્ઠ ગુણવત્તાની તાલીમ થકી શ્રેષ્ઠ કર્મચારીઓ ઊભા કરવા જોઈએ, તેમને પ્રગતિની તક આપવી જોઈએ અને સ્વૈચ્છિક નિર્ણય લઈ શકે તે માટે તૈયાર કરવા જોઈએ। BDMA પ્રમુખ હરીશ જોશીએ પણ જણાવ્યું હતું કે ઉદ્યોગ જગતમાં પ્રોફેશનલને સતત ઉર્જવાન રાખી દેશ વિદેશના અનેક વિદ્વાનોને બોલાવી તેમના જ્ઞાનનો લાભ અહીંના લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન BDMA છેલ્લા 34 વર્ષથી કરી રહી છે અને આ અંતર્ગત 12 જેટલા વિવિધ ફર્મ ખૂબ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે। We have to go beyond our company's policy, and that could be the IR and compliance. And for the IR and the compliance, what we have to do? We have to see the today law. And under this, if at all you are comfortable, then only you will be a good compliance. And you can handle your IR issues successfully. And here is where the HR we are looking towards today law. What? Tomorrow law.
that will be four labor force. This will be discussed afternoon and followed by kon banega crorepati. No money, only knowledge. That is Kahoot.it we shall play. Now if at all I know this labor law, or you all are the HR, I am asking only a simple question. Whether you need labor laws, yes or no? Yes. More louder? Yes. Tell me few you do not want. And you want to be only the recruitment or maybe training and development. Now why the labor laws is required? I am remembering these three chords. From the day one I know that Brahma, Vishnu and Mahesh, top leaders in the gods fraternity. अखिल भारतीय आहिर समाज द्वारा द्वारका में ध्वजारोहण की उजवणी ने लई उत्साह ने उमंग जोवा मळी रह्यो छे। अखिल भारतीय आहिर समाज द्वारा देवभूमि द्वारका में ध्वजारोहण नु आयोजन करवामां आव्यु छे। प्रदेश भाजप अध्यक्ष सी आर पाटिल नो रक्त तुला करी तेमनु सम्मान करवामां आवशे। कार्यक्रम में हजारों की संख्या में आहिर समाज ना लोको हाजर रहेशे। अखिल भारतीय आहिर समाज द्वारा आगामी तारीख 24/10/2021 ना रोज देवभूमि द्वारका में ध्वजारोहण नु आयोजन करवामां आव्यु छे। गुजरात में वसता आहिर समाज ना लोकोनी आस्था नु केन्द्र देवभूमि द्वारका छे। गुजरात प्रदेश मंत्री रघु हुबल ध्वज आयोजन संकलन समिति अने देवभूमि द्वारका जिला भाजप परिवार द्वारा भव्य कार्यक्रम नु आयोजन करवामां आव्यु छे। आ कार्यक्रम में प्रदेश भाजप अध्यक्ष सी आर पाटिल नु प्रधानमंत्री सुरक्षा बीमा योजना फॉर्म अने रक्त तुलना थी सम्मानित करवामां आवशे। अने 24 ना रोज सवारे 8 वागे ब्लड डोनेशन कैम्प योजाशे। કેમ્પમાં સમાજના યુવાનો રક્તદાન કરશે અને બપોરે 3 કલાકે પૂજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 5 કલાકે ધ્વજારોહણ થશે અને ત્યારબાદ સ્વાગત યાત્રા નીકળશે અને સાંજે 6 કલાકે સંકલ્પ સમારોહ યોજાશે। રાત્રે 8 કલાકે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે 9:30 કલાકે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો ભવ્ય લોકડાયડો યોજાશે। આ કાર્યક્રમમાં સમાજના અને સામાજિક રાજકીય આગેવાનો હાજર રહેશે। ત્યારે આ કાર્યક્રમમાં સાક્ષી બનવા માટે ભરૂચ, અંકલેશ્વર, સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો ઉપસ્થિત રહેનાર છે। ત્યારે આવનારા 23 તારીખે સુરતથી 200 કાર તથા અંકલેશ્વર ભરૂચથી 25 કાર દેવભૂમિ દ્વારકા જવા રવાના થનાર હોય, જેવું ભરૂચના સનાતન ધર્મના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાબુ દ્વારા અંકલેશ્વર ખાતે તમામ કાર ચાલકોને લીલી ઝંડી બતાવી કાર ચાલકોને પ્રસ્થાન કરાવશે। આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો સમગ્ર ગુજરાતમાંથી દેવભૂમિ દ્વારકા પહોંચશે। સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ એવા પરમ પૂજ્ય સોમદાસ બાપુને એક દ્વારકાધીશના નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ માટે આમંત્રણ આપવા ભરૂચ જ્ઞાતિ આગેવાનો શ્રી પ્રમુખ શ્રી સાજણભાઈ, મગન બાપા, બિપિનભાઈ, મહેશભાઈ, આપણા ભીમસિંહભાઈ, ગોવિંદભાઈ અને બધાએ મળી અને બાપુને આમંત્રણ આપ્યું છે। દ્વારકાધીશ રઘુભાઈ હુંબલ આપણા આહિર સમાજના અગ્રણી અને જેઓ નૂતન ધ્વજા રોહણનો કાર્યક્રમ 24/10 રોજ છે અને 24/10 સમગ્ર ગુજરાતના આહિર બિરાદરી ત્યાં બહોળી સંખ્યામાં હાજર રહે અને દ્વારકાધીશના છોરું છીએ તો દ્વારકાધીશના છોરું આપણે દ્વારકાધીશના આશીર્વાદ માટે પહોંચીએ અને 24 તારીખનો એક ભવ્યતમ કાર્યક્રમ બને અને ઐતિહાસિક કાર્યક્રમ બને અને ભારત લેવલે અને વિશ્વ લેવલે આ કાર્યક્રમની નોંધ લેવાય એવો આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। અને આપણે ભરૂચ જિલ્લા સોમનાથ બાપુ સનાતન ધર્મ પરિવાર અને ભરૂચ જિલ્લાનો આહિર સમાજ ખભે ખભા મિલાવી અને આ ધ્વજારોહણના કાર્યક્રમમાં સામેલ થવાનો છે, બહોળી સંખ્યામાં જવાના છીએ। ભારતમાં કોરોના વેક્સિનેશનના 100 કરોડ ડોઝનો રેકોર્ડ થતા આરોગ્ય વિભાગ અને અધિકારીઓના કર્મચારીઓના સન્માન સમારંભ યોજાયા હતા। ભારતમાં કોરોના વેક્સિનમાં 100 કરોડ ડોઝનો રેકોર્ડ બનતા ભરૂચ તેમજ જિલ્લાના કોવિડ રસીકરણ 11.87 લાખ ને પાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોરોના વોરિયર્સ જોડાયા હતા। આ પ્રસંગે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વોરિયર્સ અને કોરોનાથી દેશને બચાવવા માટે અથાગ પ્રયત્ન કરનાર અને સફળતાપૂર્વક કાર્યને પૂર્ણ કરી
દેશને કોરોના જેવી મહામારીમાંથી રક્ષણ મેળવવા માટે આરોગ્ય લક્ષી સેવા પૂરી પાડનાર કર્મચારીઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ભરૂચ કલેક્ટર યોગેશ ચૌધરી, ભરૂચના ધારાસભ્ય અને ગુજરાતના નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલ, પોલીસ વિભાગના એસપી વિકાસ સુંડા, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આપણા ભારત દેશની અંદર કોરોના મહામારીને લઈને એક સૌથી સારા ન્યૂઝ આપણને આજે પ્રાપ્ત થયા છે. 100 કરોડ વેક્સિન્સ આજે ભારતના દેશની પ્રજાને આજે જ્યારે લીધી છે ત્યારે હૃદયપૂર્વકના અભિનંદન આ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આપવા ઘટે. અને એ 100 કરોડ વેક્સિન તે પણ સાવ ફ્રીમાં લોકોને આ તબક્કે જ્યારે 100 કરોડ વેક્સિન્સ બધાને આપ્યા છે ત્યારે ભારતને દેશના તમામ નાગરિકોનો પણ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરીએ કે તેમણે ઉત્સાહભેર આ વેક્સિનેશન પ્રોગ્રામમાં ભાગ લીધો. ભરૂચની વાત કરું તો ભરૂચ બંને ડોઝ થઈને 18 લાખ જેટલી વેક્સિન્સ આપણા લોકોએ લીધી છે. એમાં પ્રથમ ડોઝમાં 11.5 લાખ જેટલી વેક્સિન્સ થવા પામી છે અને સેકન્ડ ડોઝની અંદર 7 લાખ વેક્સિન્સ આપવામાં આવી છે. આજે જ્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અમારા પ્રમુખ, તમામ કોર્પોરેટરશ્રીઓ, કલેક્ટર જાતે, ડીએસપી, પોલીસ બેન્ડ સાથે અહીં આગળ ઉજવણી કરવામાં આવી અને ખાસ કરીને સિવિલના ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, નર્સિસ અને ચોથા વર્ગના કર્મચારીઓને પણ આજે બોલાવીને ફૂલ આપીને એમનું સ્વાગત કરવામાં આવ્યું. કારણ કે એ આટલા જ લોકો હતા કે જે કોરોનાની મહામારીમાં પરિસ્થિતિ જ્યારે ખૂબ ખરાબ હતી ત્યારે એમણે લોકોની સેવા કરીને જે ફરજ પૂરી પાડી છે એ ખરેખર એ અભિનંદનને પાત્ર છે. અને તેના માટે થઈને આજે સિવિલ હોસ્પિટલ ખાતે આ બધાનું સન્માન કરવામાં આવ્યું છે. આપણે આજે પૂરા ભારત દેશમાં 100 કરોડથી ઉપર વેક્સિનેશન કોવિડના થઈ ગયા છે અને એના માટે ખાસ કરીને આપણા જે સાયન્ટિસ્ટ છે દેશના, જે મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામની અંતર્ગત ભારતમાં વેક્સિનનું પ્રોડક્શન કર્યું છે અને આટલી સ્પીડમાં, ઝડપમાં કર્યું છે, જે કોઈને એવો અંદાજો નહીં હતો કે 100 કરોડ વેક્સિનેશન ભારત ઓક્ટોબર પહેલાં કરી દેશે. પહેલાં લોકો નેક્સ્ટ યરની વાત કરતા હતા અને એના સામે આપણે અત્યારે ઓક્ટોબર પહેલાં 100 કરોડ વેક્સિનેશન કરી દીધા છે. એના માટે સાયન્ટિફિક કમ્યુનિટીનો અને પછી ખાસ કરીને આપણે જે હેલ્થનો પૂરો સ્ટાફ છે, પહેલાં તો સિવિલ હોસ્પિટલ્સ અને પ્રાઇવેટ હોસ્પિટલ્સ જેટલા પણ ડૉક્ટર્સ, હેલ્થ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, ક્લાસ 4 એમ્પ્લોઈઝ જો પણ હોય, જે કોવિડની બીજી વેવના વખતે બહુ સારું કામ કર્યું અને એના પછી જે આપણે પ્રાઇમરી હેલ્થના સર્વિસ પ્રોવાઈડર્સ છે, FSW, MPSW, આશા વર્કર, આંગણવાડી બહેનોએ બધા આમાં સહયોગ કર્યું અને આપણે ભરૂચ જિલ્લા આ 100 કરોડ જે દેશમાં થયા છે આમાંથી 18 લાખ ડોઝીસ આપણે ભરૂચમાં પણ આપ્યા છે. એમાંથી ફર્સ્ટ ડોઝમાં 11,90,000 જે આપણે ટાર્ગેટની સામે લગભગ 95% જેટલું વેક્સિનેશન થઈ ગયું છે. અને પહેલાં ભરૂચમાં લોકોને એવું હતું કે જે પ્રકારની આપણી વસ્તી છે, ટ્રાઇબલ પોપ્યુલેશન છે, એમાં રેઝિસ્ટન્સ બહુ વધારે આવશે અને આપણે આટલા ડોઝીસ કરી નહીં શકશું. પણ એની સામે આપણે ખાસ કરીને આરોગ્ય સ્ટાફનો ખૂબ આભાર કરવું પડે. એ લોકો બહુ સારી કામગીરી કરી છે, સવારથી લઈને સાંજ સુધી કોઈ પણ ટાઈમે અને રજાના દિવસો જોયા વગર કામ કર્યું છે. કરજણના ભામળ ગામ ખાતેથી 8 ગામોનો સેવા સેતુનો કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. ગુજરાત સરકાર સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પણ કરજણ તાલુકામાં આથી ભામળ ગામ ખાતે પ્રાથમિક શાળામાં 8 ગામોનો સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. કરજણ તાલુકામાં નક્કી થયેલા સ્થળે 1 જાન્યુઆરીથી 22 સુધી સ્થાનિક અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર લોક પ્રશ્નોનો નિકાલ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. કરજણ તાલુકાના કક્ષાએ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સમિતિની રચના કરી તાલુકાના 8 થી 10 ગામો વચ્ચે એક ગામમાં કેમ્પ ગોઠવી અરજદારોની રજૂઆતોનો સ્થળ પર નિકાલ અંગેનો તાલુકા 7મો તબક્કાવાળો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બામણ ગામેથી પ્રારંભ થયેલા સેવા સેતુ કાર્યક્રમમાં કુરલી, ગણપતપુરા, બામણ ગામ, ગાંધાર, કંડાળી, માંગલેજ, વેમાંડી, ધનોર ગામના લોકોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરવા માટે 20 જેટલા સ્થાનિક તાલુકા અધિકારીઓ ઉપસ્થિત રહી નિકાલ કરવાનો પ્રારંભ કર્યો હતો. આજે સેવા સેતુના કાર્યક્રમમાં આજે 7મો તબક્કો છે અને 7મા તબક્કા રૂપે કરજણ તાલુકાની અંદર 12 કેન્દ્રો ઉપર આ રીતે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને દરેક ગામની એ સેવા સેતુની અંદર 8 ગામનો સમાવેશ થાય એ રીતે આ બધા પ્રોગ્રામો રાખવામાં આવેલા છે. ઝઘડિયા શિક્ષક ક્વાર્ટરમાં રહેતા શિક્ષકે ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. નવાગામ પાનુડા તાલુકા ડેડિયાપાડાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ રંગુભાઈ ગાવીતે
પંખા સાથે દુપટ્ટો બાંધી ગળા વડે ફાંસો ખાઈ જીવન ટુકાવી લેતા શિક્ષક આલમમાં સોપો પડી જવા પામ્યો હતો. પ્રાપ્તિ વિગત અનુસાર ધર્મેશભાઈ રંગુભાઈ ગણાવી મૂળ રહેવાસી સિયાદા ચીખલી સુરતના હોય નવા ગામ પાનોડા ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ગત તારીખ 21 ઓક્ટોબરના રોજ ઈદે મિલાદ પર્વની રજા હોય તેઓના પત્ની બે બાળકો સાથે સાસરીમાં ગયા હતા ત્યારે ધર્મેશભાઈ તેઓના ક્વાર્ટર્સમાં એકલા હતા. તે વેળા કોઈ અગમ્ય કારણોસર ધર્મેશભાઈ પોતાના રૂમમાં ખુરશી મૂકી ગળે દુપટ્ટો બાંધી પંખા સાથે ગળે ફાંસો આત્મહત્યા કરી લીધી હતી. ઘટના સંદર્ભે મૃતકની પત્નીએ ઝઘડિયા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસનો દોર લંબાવ્યો હતો. અંકલેશ્વરના જીતાલી ગામમાં તસ્કરોએ ધોળા દિવસે મકાનને નિશાન બનાવી તસ્કરીને અંજામ આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. અંકલેશ્વરના સેંકુર રોડ પર આવેલા જીતાલી ગામની નવી નગરીમાં રહેતી ઉંજમબેન દીપસિંહ વસાવા ગત રોજ પોતાના ઘરે હતી તે દરમિયાન ફળિયામાં રહેતા એક બાળકને પોતાના ઘરે રમવા માટે લઈ આવ્યા હતા. જે બાદ તેઓ બાળકને તેઓના ઘરે મૂકવા ગયા હતા તે સમયે તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા સોના ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા 26,000 મળી અંદાજિત 2,30,000 ઉપરાંતની મત્તા ઉપર હાથ ફેરો કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. મકાન માલિકે તાત્કાલિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પણ અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાની કવાયત આરંભી છે. અમે 3 વાગે છોકરીને ઘરે મૂકવા ગઈ પેલી બેનના ત્યાંથી આવી મેં દરવાજો ખોલ્યો હતા બધું તૂટેલો હતો. રંગ ઇન પાર્ટી પ્લોટ આપના સુપ્રસન દીપાઓ હવે રંગ ઇન પાર્ટી પ્લોટ ને સમય અમારી સુવિધાઓમાં 1500 થી 2000 માણસો ને સમાવેશ કરતો વિશાળ પાર્ટી પ્લોટ મનમોહક મંડપ ડેકોરેશન કેટરિંગ સર્વિસ વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી તદુપરાંત વરવધુને તૈયાર થવા માટે એસી રૂમની ખાસ વ્યવસ્થા વિશાળ પાર્કિંગ એરિયા જેવી બીજી ઘણી સુવિધાઓથી સજ્જ રંગીન પાર્ટી પ્લોટ. તો આજે જ આપના શુભ પ્રસંગોની દરેક ચિંતા કે મૂંઝવણ અમોને સોંપી નિશ્ચિત બનો. સ્થળ રંગીન પાર્ટી પ્લોટ હોટલ રંગીન પાછળ ABC ચોકડી બ્રિજ નજીક બોલાવો ભરૂચ. ફોન નંબર 2271103 2271104. શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર. પંજાબી ચાઇનીઝ પાઉભાજી ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ. આવો ખાવ અને ખવડાવો. અમારી બીજી શાખા તવરા રોડ ઉપર. આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ જાડેશ્વર રોડ ભરૂચ. અંકલેશ્વર GIDC વિસ્તારમાં ખરાબ રસ્તાઓ મુદ્દે જાગૃત મહિલાઓએ રસ્તા ઉપર ઉતરી આવી ભારે હોબાળો મચાવ્યો હતો. એ લોકો એવું જ કે મહિના ની અંદર કામ થઈ જશે, પછી એનું કઈ કામ આગળ જતું જ નથી. ખાલી દર વર્ષે 1-2 થીંગડા મારીને જતા રહે છે દેખાડવા પૂરતા, અને પછી એ બતાવી દે છે કે અમે રોડ રિપેર કર્યો છે, પણ પૂરેપૂરો રિપેર થતો નથી. અંકલેશ્વર GIDC વિસ્તારમાં રસ્તાઓને લઈ ભારે નારાજગી પ્રજામાં જોવા મળી રહી છે. કોંગ્રેસ સમિતિ દ્વારા 24 કલાક અગાઉ GIDC ના રસ્તાઓ રિપેરિંગ માટે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ આજરોજ GIDC ની ગાયત્રી સોસાયટીની તેમજ આજુબાજુની સ્થાનિક મહિલાઓ પણ રસ્તાઓ ખરાબ હાલતમાં હોય GIDC નોટિફાઈડ એરિયાના કોન્ટ્રાક્ટર રોડ બનાવવાના કામ માટે આવેલ તે દરમિયાન કામ અટકાવી દેવામાં આવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 3 જેટલા વર્ષથી આ રોડની માંગણી હોવા છતાં માત્ર થીગડા પૂરીને ભાગી જતા હોવાનો આરોપ લગાવ્યો છે. આ રોડ ખરાબ હોવાના કારણે અવારનવાર અકસ્માતો તેમજ પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ રહી છે. લોકોએ ગંભીર આક્ષેપ કર્યા હતા કે જો રાજકીય આગેવાનો જો રહેતા હોત તો અમારો આ રોડ ચકમક જોવા મળ્યો હોત, પરંતુ GIDC ના અન્ય રસ્તા એકદમ વ્યવસ્થિત બનાવવામાં આવ્યા છે. માત્ર નોટિફાઈડ એરિયાને જ આ અંગે આવેદન પત્ર આપ્યું હતું, પરંતુ અમારી વાતને વાચા આપી ન હતી. આજરોજ તેઓ દ્વારા આવનારા દિવસોમાં રોડ નવો બનાવવામાં નહીં આવે તો સદંતર રોડ બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પટેલ છે, અમે અહીંયા આગળ 2012 થી રહીએ છીએ. 2012 થી આ રોડ બન્યો નથી,
અને અહીંયા આગળ આવવા જવામાં તકલીફ વધારે પડે છે અને રોડ નીચો બહુ છે, ચોમાસામાં ગોઠાણામાં પાણી ભરાઈ જાય છે, એનાથી છોકરાઓ તો જઈ જ નથી શકતા ચોમાસામાં, પણ ગાડીઓ લઈને બી માણસો નથી જઈ શકતા. રોડ તમે જોઈ શકો છો કેટલો નીચો છે અને કેટલો ખાડવાળો છે, અને અહીંયા આગળ રિપેર કરવા આવે છે તો ખાલી નીચે નીચે રિપેર થાળો ડામર ચોંટાડીને જતા રહે છે, પણ પૂરું કામ થતું નથી, લેવલ થતું નથી, અને એના લીધે અને અહીંયા આગળ અમારે કોઈ રાજકારણીયા બી નથી રહેતા રોડ ઉપર કે કોઈ સરખું કરાવે, એના રોડ બધા સરખા થઈ જાય છે, અમારા રહી જાય છે એમની. આ વર્ષોથી અમે એટલા ટાઈમથી રહીએ છીએ પણ આ રોડ સરખો થતો નથી, ખાલી દર વર્ષે એક બે થીંગડા મારીને જતા રહે છે દેખાડવા પૂરતા, અને પછી એ બતાવી દે છે કે અમે રોડ રિપેર કર્યો છે, પણ પૂરેપૂરો રિપેર થતો નથી. આ રોડ માટે અમારે 2018થી આ પ્રશ્ન છે, અમે દર વખતે કમ્પ્લેન કરીએ, નોટિફાઈડમાં જઈએ, અને દર વખતે આ રીતે જ આ લોકો થીંગડા મારીને જતા રહે છે. અને અત્યારે આમ જોવા જઈએ તો અમારો મેઇન રસ્તો ગણાય છે, એટલે સૌથી પહેલો આ તૂટે છે, અને છતાં આને આગળ કંઈ આનું કામ ચાલતું જ નથી. આટલા વર્ષથી અમે ટેક્સ ભરીએ છીએ, પણ આ પાછળના જે હજી નવી સોસાયટીઓ બની ને ત્યાં રોડ બની ગયા છે, પણ અમારું કામ આગળ નથી જતું, થીંગડા મારીને વહી જાય છે, ને આ અમે ચલાવી લેવા નથી માંગતા. જો અમારી એવી ઈચ્છા છે કે આ રોડ મેઇન અત્યારે બનવો જ જોઈએ, અને જો નહીં બને તો અમે આ રોડ બંધ કરી દેવાના છીએ થોડા સમયમાં, માટે આના પગલાં કંઈ લે એવી અમારો આગ્રહ છે બધાને. મનમોહક મંડપ ડેકોરેશન કેટરિંગ સર્વિસ, વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી. તદુપરાંત વરવધુને તૈયાર થવા માટે એસી રૂમની ખાસ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા જેવી બીજી ઘણી સુવિધાઓથી સજ્જ રંગીન પાર્ટી પ્લોટ. તો આજે જ આપના શુભ પ્રસંગોની દરેક ચિંતા કે મૂંઝવણ અમને સોંપી નિશ્ચિત બનો. સ્થળ રંગીન પાર્ટી પ્લોટ, હોટલ રંગીન પાછળ, એબીસી ચોકડી બ્રિજ નજીક, ભોલાવ, ભરૂચ. ફોન નંબર 2271103 2271104. શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર, ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર. પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ. આવો, ખાવ અને ખવડાવો. અમારી બીજી શાખા તવરા રોડ ઉપર. આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ. ગાંધી આશ્રમ બચાવો નીકળેલી સંદેશ યાત્રા ભરૂચ આવી પહોંચી હતી, જેમાં 50 જેટલા ગાંધીવાદીઓ પણ જોડાયા હતા. બાપુ કી કામના સાદગી ઓર સદભાવના, બાપુ કી કામના સાદગી ઓર સદભાવના, સાબરમતી આશ્રમ કે સાદગી બની રહે, બની રહે, બની રહે, સાબરમતી આશ્રમ કે સાદગી બની રહે, બની રહે, બની રહે. સાબરમતી ગાંધી આશ્રમ ને મૂળ સ્થિતિમાં રાખવા વર્ધા સેવાગ્રામ ની શરૂ કરાયેલી સંદેશ યાત્રા શુક્રવારે ભરૂચ ખાતે આવી પહોંચી હતી, જે ગાંધી આશ્રમ ને તેની મૂળ સ્થિતિમાં રાખી પર્યટન સ્થળ તરીકે સરકાર દ્વારા નહીં વિકસાવવાના સંવાદ યોજાયો હતો. મહારાષ્ટ્ર સેવાગ્રામ વર્ધાથી નીકળેલી સંદેશ યાત્રા ભરૂચ ખાતે આવી પહોંચી હતી. ભરૂચના નીલકંઠેશ્વર નર્મદા નદીના ઓવાળે સંદેશ યાત્રા આવી પહોંચી હતી અને યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમાં મુખ્ય હેતુ અમદાવાદ ગાંધી આશ્રમ બચાવવાનો હતો. રાજ્ય સરકાર ગાંધી આશ્રમને ડેવલપ કરવાની યોજના વિચારી રહી છે, તો બીજી બાજુ આ સંદેશ યાત્રાના આયોજકો ગાંધી આશ્રમ મૂળ સ્થિતિમાં રહે તેવી માંગ સાથે સંદેશ યાત્રા લઈ સંવાદ કરી રહી છે. આ યાત્રાના આયોજકોને ભય છે કે સરકાર દ્વારા અમદાવાદ ગાંધી આશ્રમને ડેવલપમેન્ટના નામે પર્યટન સ્થળ બનાવી દેશે અને વ્યવસાય શરૂ કરી દેશે, જેથી ગાંધી આશ્રમનો હેતુ બદલાઈ જશે. ભરૂચમાં શુક્રવારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે કુમાર પ્રશાંત ગાંધી પીસ ફાઉન્ડેશન, દિલ્હી રાજેન્દ્રસિંહ જલ પુરુષ રાજસ્થાન, ડોક્ટર સુંગન ભરટ અધ્યક્ષ નહીં, તાલીમ સંઘ આશા બોથરા, પ્રવક્તા સર્વ સેવા સંઘ અરવિંદ કુશવાહા, મંત્રી સર્વ સેવા સંઘ અશોક ભરત, સંયોજક
આંદોલન સમિતિ આબિદા બેગમ, સર્વોદય મંડળ કર્ણાટક અને દેશભરના 50 જેટલા ગાંધીજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચથી વડોદરા અમદાવાદ થઈ આ યાત્રા સાબરમતી આશ્રમ માં સમાપન થશે. હમલોગ સેવાગ્રામ સે સાબરમતી સંદેશ યાત્રા નિકલ કે યહાં ગુજરાત પહોંચે હૈ ઇસ જગહ મે. हम लोग 17 तारीख को बापू कुटी सेवाग्राम से ये यात्रा निकाले हैं और हम जा रहे साबरमती आश्रम. हमारा इस यात्रा का मकसद है, साबरमती आश्रम में गुजरात सरकार जो 1200 करोड़ रुपया खर्च करके उस आश्रम की जो मूल स्वरूप है उसको बदलने के प्रयास किया जा रहा है, हम उसके खिलाफ है और गुजरात सरकार से निवेदन कर रहे हैं कि वो इस तरह से काम ना करें, क्योंकि देश के गांधी जन इस तरह का नहीं चाहते हैं. क्योंकि बापू के जो विचार है वो सादगी का है, स्वावलंबन का है, और दुनिया भर के लोग यही सादगी देखने गुजरात आते हैं, अहमदाबाद आते हैं. तो अगर उसको हम बड़े मकान या बड़े भव्य इमारतों में ढांक देंगे और इस तरह से परिवर्तन करेंगे वो गलत होगा. और हम ये भी विरोध करते हैं कि गुजरात सरकार जो एक नया अलग से ट्रस्ट बना रहा है उसकी भी आवश्यकता नहीं है, क्योंकि साबरमती आश्रम को संचालन के लिए साबरमती आश्रम मेमोरियल एंड प्रिजर्वेशन ट्रस्ट जो है पहले से बहुत अच्छा काम कर रही है. तो गांधी विचार के जो संस्थान है और गांधी जी के जो स्मारक है, गांधी जी की जो याद से जुड़ी हुई चीज़ है उसको सरकार ना मिटाए है, और गुजरात के साथ महात्मा गांधी जी का जो रिश्ता है वो अमीट रिश्ता को गुजरात सरकार संभाले, ना कि बर्बाद करे. बापू की कामना सादगी और सद्भावना के लिए ये पूरी यात्रा सेवाग्राम से शुरू होकर आज नीलकंठ नर्मदा के किनारे भुज में पहुंची है. हमने पिछले 6 दिनों में महाराष्ट्र और गुजरात का थोड़ा हिस्सा देखा कि समाज बापू की सादगी की सम्मान करता है. बापू कोई दिखावा नहीं करते और उन्होंने कभी जीवन में नकल नहीं की, इसीलिए जो नकल नहीं करता उसकी सब नकल करते हैं. तो बापू हमारे लिए एक मूल आत्मा है इस देश की और इस दुनिया की, इसलिए बापू की मूल आत्मा को बचाने के लिए ये सेवाग्राम से साबरमती यात्रा शुरू हुई है. हम इस देश में ये जानते हैं कि जब भी कोई झूठ सच्चाई को दबाने की कोशिश करता है तो उसका अहंकार उसी को खा जाता है. इस वक्त हमारी सत्ता का जो अहंकार है वो सत्ता का अहंकार बापू की विरासत को नष्ट करना चाहता है, उनके जीवन के सादगी के मूल्यों को बिगाड़ना चाहता है, पर वो उनसे बिगड़ेंगे नहीं, क्योंकि बापू के विचार में जो पानी है वो इनके विचार में वो पानी नहीं है. इसलिए वो बापू के विचार के पानी को सुखाना चाहते हैं. बापू का विचार सनातन है, वो कभी नहीं सूखेगा, उसका पानी कभी नहीं मरेगा, वो हमेशा पानीदार रहेगा. इसलिए बापू के सनातन सादगी के विचार, सादगी से इस राष्ट्र को महान बनाने का, इस राष्ट्र के निर्माण का जो बड़ा काम किया है, इस देश की आत्मा में अभी भी वो पानी है, इसलिए वो पानी सूखेगा नहीं. और ये जो घमंडी लोग हैं, ये जो झूठ को बढ़ाने वाले लोग हैं, उनको अपनी जिद से हटना ही पड़ेगा और साबरमती जैसा है वैसा रहेगा. रंग इन पार्टी प्लॉट आपना सुख प्रसंगी पाओ हवे रंग इन पार्टी प्लॉट ने शम हमारी सुविधाओं में 1500 से 2000 માણસો ને સમાવેશ કરતો વિશાળ પાર્ટી પ્લોટ, મનમોહક મંડપ ડેકોરેશન, કેટરિંગ સર્વિસ, વિડિયોગ્રાફી તથા ફોટોગ્રાફી. તદુપરાંત વરવધુની તૈયાર થવા માટે એસી રૂમની ખાસ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા જેવી બીજી ઘણી સુવિધાઓથી સજ્જ રંગીન પાર્ટી પ્લોટ. તો આજે જ આપના શુભ પ્રસંગોની દરેક ચિંતા કે મૂંઝવણ અમને સોંપી નિશ્ચિત બનો. સ્થળ રંગીન પાર્ટી પ્લોટ, હોટલ રંગીન પાછળ, એબીસી ચોકડી બ્રિજ નજીક, બોલાવો ભરૂચ. ફોન નંબર 2271103 2271104. શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર. પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ. આવો ખાવ અને ખવડાવો અમારી બીજી શાખા તવરા રોડ ઉપર.
આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ જાડેશ્વર રોડ ભરૂચ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.